ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ કાંતિભાઈ પટેલે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો મુખ્યમંત્રી હશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લાના જાણીતા એવા રાજકીય અને સહકારી આગેવાન તેમજ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કાંતિ પટેલે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વ્યક્તિ હશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેનું સંગઠન મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે. આગામી ગ્રામ પંચાયત તથા મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત અને સહકારી ક્ષેત્રે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા સ્વચ્છ પ્રતિભા ધરાવતા એવા ઈમાનદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારા છે. તેમજ આગામી મહિનાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ કાર્યકર જોડો અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં યુવા પેઢીને સાથે લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ રાજ્યમાં સત્તા હાંસલ કરશે. વધુમાં કે પટેલે જણાવ્યું હતું કે જે કાર્યકર્તાઓને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવું હોય તેમણે કામરેજ ચાર રસ્તા પાસે આવેલ ભવાની કોમ્પ્લેક્સ ખાતેની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનો સંપર્ક સાધવો. આજે દિવાળી પછી નવા વર્ષની શુભકામના સાથે જે તમે કહ્યું કે મહારાષ્ટ્રની અંદર એનસીપીની સરકાર બાબતે તો એનું ખુલાસો કરું છું. ત્યાં શરદ પવાર જેવા અમારા ગુજરાતની અંદર જેમ શંકરસિંહ બાપુ છે એમ ત્યાં અમારા ભારતના મોટા દિગ્ગજ નેતા શરદ પવારજી છે અને અન્ય લોકો પણ છે. જે નિર્ણય લેશે બરાબર હશે. અમારે તો ગુજરાત લેવલના અમે કાર્યકર છીએ. હું પોતે ગુજરાતનો કાર્યકર હોવાથી મારે ગુજરાત લેવલની વાત કરવી જોઈએ. અમારા શંકરસિંહજી વાઘેલા છે અહીંયા પ્રમુખ, હું ઉપપ્રમુખ છું. પણ આપણું ધ્યાન દોરું કે આવતા સમયની અંદર ગુજરાતમાં અમારી સત્તા હશે, પૂર્ણ સત્તા હશે, અને એ સત્તા ગુજરાતની અંદર મુખ્યમંત્રી બીજેપી કોંગ્રેસ સિવાયનો હશે અને એનસીપીનો હશે એવું અમે લક્ષ્ય લઈને ચાલીએ છીએ. સાથોસાથ અમારી વાત એ છે કે આવતા સમયમાં અમે ગામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને એસએમસી આ તમામની અંદર તાકાતવર, સારા, ઈમાનદાર, નોન કરપ્ટેડ અને એકદમ સારા માણસોને અમે આવતા સમયની અંદર આની અંદર એનસીપીની અંદર જોડી અને અમારી જે અત્યારે એક સિસ્ટમ ચાલી રહી છે ટૂંક સમયમાં બધી ખબર પડી જશે અને બહાર આવશે. અને અમે ટોટલ જગ્યાએ સહકારી મંડળીઓ, સુગર ફેક્ટરી હોય કે ચાહે સહકારી સંઘ હોય કે ખરીદ વેચાણ સંઘ હોય, આ તમામની અંદર એનસીપી પોતાના માણસોને તૈયાર કરી રહી છે. આવું એક નિર્ણય લેવાયો છે. આવતા સમયની અંદર અમે પૂરા ગુજરાતની અંદર એકદમ તાકાતથી યુવા પેઢીની સાથે અને અનુભવી કાર્યકરો અને ઈમાનદાર માણસોની સાથે રહી અને આવતું ઇલેક્શન અમે પાર પાડશું. અને જે કોઈ માણસોને મારી વિનંતી છે કે જે કોઈ બી પક્ષથી થાક્યા હોય અથવા કંઈક કરવાની હિંમત ધરાવતા હોય અથવા કંઈક કરવાની ઈચ્છા હોય તો એનસીપીના દ્વાર ખુલ્લા છે. ટૂંક સમયની અંદર અમે ફોર્મ ભરવાની વિતરણ પણ આવતા મહિનામાં ફોર્મ ભરી અને લોકોને જોડવા માટેના પ્રોગ્રામ કરવાના છીએ. માટે સર્વને વિનંતી છે કે આપ ગમે ત્યારે એનસીપીના કાર્યાલય પર આવી શકો છો, એની સાથે જોડાઈ શકો છો અને તમે જે કંઈ કામ કરી શકો એ પ્રમાણના અમે તમને હોદ્દા આપી અને સાથે રાખશું, સંગઠનનું કામ કરશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.